આ સંસારમાં એકથી મોટા એક શિવ ભક્તો થયા, પરંતુ કહેવાય છે લંકેશ્વર દશાનંદ રાવણથી મોટો ના શિવ ભક્ત કોઈ હતો ના છે ના થશે. તો જાણીએ આ લંકેશ્વર રાવણની શિવ ભક્તિ સાથે જોડાયેલી ભગવાન બૈદ્યનાથ જ્યોતિર્લિંગની કથા. જ્યારે લંકેશ્વર દશાનંદ રાવણ પોતાની શિવ ભક્તિથી મહાદેવ શિવ શંકરના સ્વરૂપને હર હંમેશ માટે કૈલાસથી લંકા કામના પૂર્તિ મહાદેવ તરીકે સ્થાપિત કરવા માંગતો હતો, ત્યારે કહેવાય છે રાવણ પોતાની શિવ ભક્તિની આ જ ધૂનમાં લંકાથી કૈલાસ જવા માંડે છે. અને કૈલાસ પહોંચીને અવિરત શિવ તાંડવ સ્તોત્રમની રચના કરીને, શિવ તાંડવ સ્તોત્રમ રચીને એ ગાઈને મહાદેવ શિવ શંકરને રીઝવવા પ્રસન્ન કરવા માટે અવિરત પ્રયત્ન ચાલુ કરી દે છે. શિવ તાંડવ સ્તોત્રમ સાથે દશાનંદ પોતાના એક એક માથાને મહાદેવ શિવ શંકરને પ્રસન્ન કરવા માટે એક એક માથાને કાપીને મહાદેવ શિવ શંકરના ચરણોમાં અર્પિત કરે છે. એક બે ત્રણ એમ કરીને નવ મસ્તક ઉતારીને મહાદેવ શિવ શંકરના ચરણોમાં અર્પિત કર્યા પછી જ્યારે દસમું મસ્તક જ્યારે રાવણ કાપવા જઈ રહ્યા હતો ત્યારે મહાદેવ શિવ શંકર એના ભક્તિથી અને શિવ તાંડવ સ્તોત્રમથી પ્રસન્ન થાય છે અને એને મનવાંછિત ફળ માંગવાની વાત કહે છે. ત્યારે દશાનંદ રાવણ મહાદેવને પોતાની સાથે લંકા લઈ જવા માટે કહે છે અને મહાદેવ શિવશંકર એક શરત રાખે છે કે હું તારી સાથે એક જ્યોતિર્લિંગ સ્વરૂપે આવીશ, પરંતુ આ માર્ગમાં તું ક્યાંય પણ આ જ્યોતિર્લિંગને નીચે મૂકીશ તો ફરીથી એ જ્યોતિર્લિંગ પાછું તું ઉપાડી નહીં શકે અને હું હંમેશા માટે ત્યાં જ સ્થાયી થઈ જઈશ. લંકાપતિ રાવણ આ વાત માની લે છે અને મહાદેવ શિવશંકરને જ્યોતિર્લિંગ સ્વરૂપે લઈને કૈલાસથી લંકા તરફ જવા નીકળે છે. ભગવાન વિષ્ણુને આ વાતની જાણ થતાં એ વરુણદેવને આહવાન કરે છે કે તમે રાવણની આ યાત્રામાં બાધા કરો. અને વરુણદેવ એક આચમનના સ્વરૂપે એમના રાવણના પેટમાં જાય છે, જેને કારણે રાવણને લઘુ શંકા થાય છે અને રાવણ એના બૈજુ નામના એક સાથીને એ શિવલિંગ સાચવવા માટે આપે છે અને એને નીચે નહીં મૂકવા માટે સમજાવે છે. જેવો રાવણ શિવશંકરનું જ્યોતિર્લિંગ બૈજુને આપે છે, જાણે કે પ્રભુ શ્રી શંકર એ જ ક્ષણની પ્રતીક્ષા કરી રહ્યા હોય એમ પોતાના શિવલિંગનો ભાર વધારવા લાગે છે. આખરે રાવણને લઘુ શંકામાં વાર લાગતા અને શિવલિંગનો ભાર વધી જતા બૈજુ એ શિવલિંગ ત્યાં જ મૂકી દે છે અને જતો રહે છે. જ્યારે રાવણ લઘુ શંકા કરીને પાછો આવે છે ત્યારે જોવે છે કે શિવલિંગ ભોંય પર મૂકી દીધું છે અને ફરી એને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, એ ઉપાડી શકતો નથી. મહાદેવ શિવશંકરની એ શરત પ્રમાણે એને શિવલિંગ ત્યાં સ્થાયી કરી દેવું પડે છે અને એ જ શિવલિંગ બૈદ્યનાથ મહાદેવ તરીકે પ્રચલિત છે. બોલીએ બૈદ્યનાથ મહાદેવ કી જય. સૌથી મોટા શિવ ભક્ત તરીકે લંકેશ્વર દશાનંદ રાવણની મનોકામના ભગવાન શિવશંકરે સાંભળી એમ આ જગતમાં કોઈ પણ જીવ સાચી શ્રદ્ધા સાથે પોતાની કોઈ પણ મનોવાંછિત મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય એ આ શિવલિંગના દર્શન માત્રથી પોતાની મનોકામના પૂર્ણ થઈને જોઈ શકે છે. તો જે બી મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય એ તમામ શિવ ભક્તો બૈજનાથ મહાદેવના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે.
હર હર મહાદેવ હર, ઓમ નમઃ શિવાય. મિત્રો, તમને મારી આ બૈદ્યનાથ મહાદેવની શિવ કથા ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને શ્રાવણ મહિનાના આ છેલ્લા સોમવારમાં કમેન્ટ કરીને હર હર મહાદેવ અવશ્ય લખજો, મારો પણ ઉત્સાહ વધારો. જગદંબા.